સાંજે નાની મોટી ભૂખ લાગે ત્યારે ફક્ત 5 જ મિનિટમાં લારી પર મળે તેવી એકદમ ચટપટી અને પ્રોટીનથી ભરપૂર આ ચાટ ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દેશી ચણાના ચાટની રેસીપી. દેશી ચણાથી બનતી આ ચાટ સ્પેશિયલ મસાલા સાથે ખાવામાં એકદમ ચટપટી અને ટેસ્ટી છે. તો સાંજે નાની મોટી ભૂખ લાગે ત્યારે ફક્ત 10 જ મિનિટમાં બની જતી ટેસ્ટી ચાટની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. ચટપટી લારી પર મળે તેવી ચણા ચાટ બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલા દેશી ચણાને 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળી દીધેલા છે અને ચણા પલાળવાને લીધે તેની સાઇઝ કરતાં ડબલ થઈ ગયા છે. તમે દેશી ચણાની જગ્યાએ કાબુલી ચણાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે ચણાને બાફવા માટે પલાળેલા ચણામાંથી બધો જ પાણીનો ભાગ કાઢી તેને પ્રેશર કુકરમાં એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. ચણાને બાફતી વખતે મીઠું એડ કરવાથી મીઠાની ફ્લેવર ચણામાં આવી જાય છે અને ચણા ફટાફટ બફાઈ જાય છે. હવે 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને ચણા ચાટમાં એડ કરવા માટે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝનું બટેટું લીધેલું છે, તેને પણ ચણા સાથે બાફવા માટે કુકરમાં રાખી દઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ કરી લઈએ. તો ચણાને બાફતી વખતે હંમેશા ગેસની ફ્લેમ મીડિયમ રાખશું તો ચણા એકદમ સારી રીતે કૂક થઈ જશે. તો 4 થી 5 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો ચમચીની મદદથી બફાયેલા ચણાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે દાણો એકદમ સારી રીતે દબાઈ જાય છે, મીન્સ આપણા ચણા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે ચણામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો ચણામાંથી નીકળેલું આ પાણી એકદમ ન્યુટ્રિશિયસ હોય છે, તમે તેને સૂપ બનાવવામાં પણ વાપરી શકો છો. હવે ચણામાં ચટપટો મસાલો કરવા માટે 2 ચમચી જેટલું તેલ પેનમાં એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ, 1/2 ચમચી જીરું અને 1 લીલા મરચાંની સ્લીટ્સ એડ કરી જીરાને સારી રીતે કકડવા દઈએ. હવે મેં અહીંયા વાટકીમાં 2 મોટી ચમચી જેટલું પાણી લીધેલું છે, તેમાં 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલું જીરાનો પાવડર, 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર, 1/2 ચમચી જેટલો સંચળ પાવડર. સંચળ પાવડરનો સ્વાદ ચાટમાં એકદમ સરસ લાગે છે. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને મસાલાને સારી રીતે પાણીમાં મિક્સ કરી લઈએ અને તૈયાર કરેલી મસાલાની પેસ્ટને તેલમાં એડ કરી દઈએ. મસાલાની પેસ્ટ આ રીતના તેલમાં એડ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા ચણામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે મસાલાની પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, મીન્સ આપણી પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં બાફેલા ચણા એડ કરી દઈએ. તો અહીંયા આપણે ચણાને બાફતી વખતે મીઠું એડ કરેલું છે અને સાથે વઘારમાં પણ સંચળ પાવડર એડ કરેલો છે, એટલે હું ઉપરથી એક્સ્ટ્રા મીઠું એડ નથી કરતી. તો હવે ચણાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ચણામાં બધા જ મસાલા એબ્ઝોર્બ થઈને તે એકદમ ડ્રાય થઈ ગયા છે. તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર કરેલા ચણાને એક બાઉલમાં ઠરવા માટે કાઢી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ચણા એકદમ સારી રીતે ઠરી ગયા છે. હવે તેમાં 1/4 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, 1/4 કપ જેટલા ઝીણા સમારેલા ટમેટાના ટુકડા, 1/4 કપ જેટલા બાફેલા બટેટાના ટુકડા, 1 લીલા મરચાંના ઝીણા ટુકડા, 8 થી 10 જેટલા ફુદીનાના પાનને હાથેથી આ રીતના તોડીને એડ કરી દઈએ. ફુદીનાની ફ્લેવર ચણા ચાટમાં એકદમ સરસ લાગે છે. હવે ચણા ચાટમાં ક્રન્ચી ટેસ્ટ દેવા માટે ઉપરથી 2 મોટી ચમચી જેટલી મસાલા સિંગ, 2 ચમચી જેટલી તીખી કોથમીર મરચાંની ચટણી, 2 ચમચી જેટલી ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી,
જો ઘરમાં તીખી કે પછી ખાટી મીઠી ચટણી ના હોય તો તમે તેની જગ્યાએ એક ચમચી જેટલો લીંબુનો રસ અને ચપટી ખાંડ એડ કરી શકો છો. હવે થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ઘરમાં રહેલી વસ્તુમાંથી ફક્ત 5 મિનિટમાં લારી પર મળે તેવી ચટપટી ચના ચાટ ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.